अगर तमने आ वीडियो सारो लागे तो थैंक्स पर जरूर क्लिक करजो अने तमारो प्रेम मोकलो। एक काका मरण पथारीए पड्या था, एमनी सामे आखो परिवार उभो तो, बाजूमां एक नर्स पण उभी थी। એ કાકાએ મરતી વખતે પોતાના મોટા દીકરાને કહ્યું કે બેટા જૂ સ્કીમના 25 બંગલા તારા, વચલા દીકરાને કહ્યું કે વાલ્કેશ્વરની 5 સોસાયટીઓ તારી, અને નાના દીકરાને કહ્યું કે વોર્ડન રોડના 4 મોટા બિલ્ડિંગો તારા। એટલે પેલી નર્સ તો એકદમ હરક પદુડી થઈ ગઈ। એણે પત્નીને કહ્યું કે આ તમારા પતિ તો બહુ પૈસાવાળા, બહુ ગર્ભ શ્રીમંત લાગે છે। તો પત્ની કે તંબુરો ગર્ભ શ્રીમંત છે, અમારા પતિ તો દૂધવાળા છે। શું કરવું આવો વોટ્સએપોને? તમારી ચા? અરે વાહ ભાઈ વાહ, ભગવાન! બોલો બાલિકે। પરમેશ્વર! બોલો બાલિકે। મેં પરમેશ્વરને યાદ કર્યા એટલે તો મેં જવાબ આપ્યો। હું તારો પતિ, પતિ પરમેશ્વર જ કહેવાય કે નહીં? હા, પતિ પરમેશ્વર કહેવાય, પણ પરમેશ્વર બનવું એટલું સહેલું નથી। ઓકે, એમ તો પછી તારા પરમેશ્વરને પૂછીજો કે પતિ થવું કેટલું અઘરું છે, એમને ખબર છે? હા, એમને પૂછીજો કે મારી જોડે રોલની એક્સચેન્જ ઓફર કરવી છે તો। ના ના, મને એમ કે આ તમે સ્ત્રીઓ આખી જિંદગી ખૂબ જ ખુશીથી આનંદમય જીવન કેમ જીવી શકો એ ખબર છે? મને ખબર છે, કારણ કે અમે સ્ત્રીઓ તમારા પુરુષો કરતા વધારે સંતોષી હોઈએ છીએ। ઓકે, સાવ ખોટી ખબર છે। સ્ત્રીઓ એટલા માટે સરસ જીવન જીવી શકે છે કારણ કે સ્ત્રીઓને પત્ની જ નથી હોતી। અચ્છા અચ્છા, એટલે તમે લગ્ન કરીને દુખી થયા છો? તો તે વખતે તો બહુ વાંચતે ગાજતે આમ હજાર માણસની જાન લઈને આવ્યા હતા ઘોડા પર બેસીને। હા, તે તો પ્રોબ્લેમ છે ને કે ગધેડાઓ ન કરે એવું પુરુષો કામ ઘોડા ઉપર બેસીને કરે છે। હા, એટલે મારે તો છે ને તારી સાથે લગ્ન જ નહોતા કરવા। તો શું કામ કર્યા? તમને કોઈ સમ નહોતા દીધા લગ્ન કરવા માટે? હા તો સમ નહોતા દીધા, પણ મારાથી ભૂલથી વરદાન મગાઈ ગયું હતું ને। જુવાનીમાં છે ને, ભર જુવાનીમાં મહાશિવરાત્રિના દિવસે મેં ખૂબ આમ ઢગલો ભાંગ પીધી, અને પછી ભાંગ એવી ચડી હું તો આમ શંકર ભગવાનના મંદિરમાં ગયો અને શંકર ભગવાનની પાસે આમ બડબડાટ કરવા લાગ્યો કે હે શંકર ભગવાન, મારા પર દુઃખોના પહાડ દો, મને પારાવાર દુઃખ આપો, મારું બધું સુખ છીનવી લો, મને ખૂબ ખૂબ દુઃખી કરો। અને શંકર ભગવાને તથાસ્તુ કહ્યું ને આપણા બેઉના લગ્ન થઈ ગયા। સમજી, એટલે મારી સાથે લગ્ન કરીને તમે દુખી થઈ ગયા છો? તમારે માથે દુખોના પહાડ તૂટી પડ્યા છે, તમારી જિંદગી બરબાદ થઈ ગઈ છે, મેં તમને બિલકુલ સુખી નથી કર્યા એમ જ કહેવા? અરે મારી સુલભા ડાર્લિંગ, બે ઘડી મજાક કરી આ તો। હાય ડેડ! હાય બેટા! ઓ બા, મારી બા બા! હાય મોમ! અરે શું હાય હાય કરે છે તને ખબર છે? આજે મને સવારથી પેલું રેડ લેબલ એ આશું કર્યું વાલી। નથિંગ મોમ, નવી હેરસ્ટાઈલ કરાવી છે। એ ગધેડા, આને નવી હેરસ્ટાઈલ ન કહેવાય, આ તો છે ને તે પેલી એશિયન પેન્ટની એડવર્ટાઇઝમેન્ટમાં આફ્રિકન પોપટ મોડેલિંગ કરતો હોય ને એવો પોપટ લાગે છે તું। મોમ, જોને ડાર મને આફ્રિકન પોપટ કહે છે? હું બોલું છું ને, આગા ખસો આગા ખસો। હું શું કહું છું, તમને લાઈફમાં પ્રોબ્લેમ શું છે મને કહેશો? અરે ભાઈ, છોકરાઓ છે, જુવાન છોકરાઓ છે, નવા ટ્રેન્ડ પ્રમાણે કપડાં પહેરે, હેરસ્ટાઈલ કરાવે, એમાં તમારો કયો ગરસ લૂંટાઈ જાય છે? હા, શું પ્રોબ્લેમ શું છે તમને? ડોળા નહીં કાઢો, આમની વાત છે ને બહુ મન પર નહીં લેતો, બાકી મને તારી હેરસ્ટાઈલ ગમી। ક્યાં વાત હે, વાવ! તંબુરો વાવ, તંબુરો વાવ કે મો તંબુરો વાવ એમ કહું છું, અને આને આને હેરસ્ટાઈલ કહેવાય? આ ગટરના કિનારે પેલી શેવાળ ઉગે ને એ શેવાળ જેવા વાળ છે આના। ક્યાં વાત હે ડાડ, ક્યાં વાત હે! હું આજ વિચારી રહ્યો હતો કે કોઈ મને પૂછે તો આ હેરસ્ટાઈલ ને નામ શું આપીશ। મળી ગયું ડાડ, મળી ગયું, વી વિલ કોલ ઇટ ગટરી સેવા। એ ગટરી શેવાળ વાળા ખસેથી ખસ કહું છું। સી સી, હી સો જીનિયસ, હમણાં જીનિયસ ની તે કહું તે। આ બોલો બેવડા લોકો ગટારી અમાસ ઉજવે ને એમ આ મારા ઘરમાં ગટારી શેવાળ ઉજવવા વાળો પાક્યો છે। ગટારી મોમ, મને છે ને તને વાલ કરવાનું મન થાય છે। હાય હાય, તમે પૂછે છે શું બેટા? બોલ, I love you mom, you are the greatest mom in this entire world. હાય હાય, થેન્ક યુ, જરા ખૂણામાં આવ ને,
માય ચોકલેટ મમ્મી માય કેડબરી એ કેડબરી ખબરદાર જો ખૂણામાં ગઈ છે તો આખે આખી ખાઈ જશે તને શું તમે પણ મોમ તું છે ને એકદમ મલાઈ ચમચમ જેવી મીઠી છે રિયલી કે આખો ખસ આખો આ સાંભળ્યું સાંભળ્યું તમારા દીકરાએ મને શું કહ્યું આટલા વર્ષોમાં તમે આવું કોઈ દિવસ કીધું છે તમારો દીકરો કહે છે કે હું મલાઈ જેવી મીઠી ચમચમ છું તો આજે મને ખબર પડી શું કે મારી બૈરીએ બંગાળી મીઠાઈ છે હું શું કહેતો તો મમ્મી તારી પાસે થોડા છૂટતા પૈસા પડ્યા છે છૂટતા પૈસા એટલે કેટલા એક્ઝેક્ટલી લગભગ 15-20 રૂપિયા 20 રૂપિયા નહીં 20,000 રૂપિયા થોબા તમે બેઠા છો હું તમને ક્યારની શોધી રહી છું લે મને શોધવાની શું જરૂર હતી ડાર્લિંગ તારા હૈયામાં ડોક્યુ કરીને જોયું હોત ને તો પણ મળી જાત યુ નો હમ આપકે દિલ મે રહેતે હૈ આપના લગ્નને 5-5 વર્ષ થયા હવે તો આવી વાત કરવાનું બંધ કરો કમાલ કરે છે તું આ બીજી સ્ત્રીઓ એમના પતિ રોમાન્સની વાતો કરે એ માટે તરસતી હોય છે અને તું મારા રોમાન્ટિસિઝમની ફરિયાદ કરી રહી છે પણ યાર હું શું કરું પ્રેરણા તું એટલી બ્યુટીફુલ છે એટલી સુંદર છે કે તને જોઉં છું ને એમ મારા મનમાંથી રોમાન્સના ફુવારા ઉડે છે શું થયું કેટલો પ્રેમ આપો છો ને તમે મને અને અને મેં તમને શું આપ્યું લગ્નના 5-5 વર્ષ થઈ ગયા ને એક સંતાન નથી આપી શકી કમ ઓન પ્રેરણા મેં તને કેટલી વાર કીધું છે આ વાત નહીં કાઢવાની અને તારે શું ઉતાવળ છે મમ્મી બનવાની આ કઈ ઉંમર છે તારી મમ્મી બનવાની આ આ ડ્રેસની જગ્યાએ તું સ્કૂલ યુનિફોર્મ પહેરીને બહાર નીકળે ને તો SSC ની એક્ઝામ માટે અપીયર થનારી સ્ટુડન્ટ જ લાગે શું તમે પણ શું વાત કરો છો અરે શું ખરેખર કહું છું તું આટલી સુંદર સ્લીમ ટ્રીમ બ્યુટીફુલ દેખાય છે તો તને શું ઉતાવળ છે છોકરા જણીને જાડેપાડા થવાની અને થશે નસીબમાં હશે તો છોકરાઓ પણ થશે ના થાય તો શું ફેર પડે સાચું કહું છું આ જમાનો એટલો ખરાબ છે ને જેટલી પ્રજા પાકે જ બધી નપાવટ જ પાકે છે મારા જેવી જસ્ટ જોકિંગ બોલ 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 મારા ધરતી પરના ચાંદ બોલ શું કામ શોધી રહી હતી મને અરે હા હું આ ડ્રેસમાં કેવી લાગું છું આ ડ્રેસમાં તું કોકાકોલાની એડમાં ઐશ્વર્યા રાય લાગે છે ને એનાથી થોડી વધારે સુંદર કમ ઓન આ જરા વધારે પડતું બોલી રહ્યા છો તમે શું વધારે પડતું અરે આ તો તું વધારે ચડી ન જાય એટલે મેં તારા વખાણ કરવામાં કંજૂસી કરી બાકી ઐશ્વર્યા રાય તો પ્લાસ્ટિકની બ્યુટી છે જ્યારે તું સાક્ષાત સૌંદર્યની મૂર્તિ છે ખરેખર કહું છું ભગવાન જ્યારે વેકેશન ઉપર ગયો હશે ને ત્યારે તને બનાવી હશે એકદમ ફુરસતમાં જ્યારે મને બનાવવા માટે કોઈ એના શીખાઉ અસિસ્ટન્ટને કામે લગાડ્યો હશે એક વાત તો કે આ જયા પાર્વતીના વ્રતમાં તે કઈ ખાઈ લીધેલું ના કેમ તો પછી તારી જેવી સુકન્યાને મારા જેવો નાલાયક પતિ કેવી રીતે મળ્યો